આજે આપણે સૂક્ષ્મ લેવલની સામાઈ કરીએ, તન્મયાકાર થનારને જુઓ કે ભાઈ આ ક્યાં તન્મયાકાર થાય છે, કેટલો તન્મયાકાર થાય છે, કેવી રીતે તન્મયાકાર થાય છે, શી બાબતમાં ઇન્ટરેસ્ટ છે, ક્યાં એને ઇન્ટરેસ્ટ, ના ગમતામાં કેવો છૂટો રહે છે, ગમતામાં કેવો કૂદી પડે છે, એ જુઓ. આ બાવાને મંગળદાસમાં ક્યાં કેટલો કેવી રીતે તન્મયાકાર થાય છે એને જુઓ. આપણે શું, હું તન્મયાકાર થઈ ગયો, મારે જુદું રહેવું છે, એનાથી ઉપરની સ્ટેજ આ છે. ખરેખર દાદા કહે છે, અમે તમને એવો શુદ્ધ આત્મા આપ્યો છે અનુભવ લક્ષ પ્રતીતિવાળો કે તમે તન્મયાકાર થનારથી જુદા પાડી દીધા છે. એટલે બાવો તન્મયાકાર થાય, તમે નથી થતા, પણ તમે જ બાવાના પદમાં રહો એટલે પછી હું જ તન્મયાકાર થયું તમને ભાસે છે. ત્યાં તમે જાગૃતિ રાખો, ના આ તન્મયાકારતાનો હું નહીં, બાવો છે. એ પહેલું એક સ્ટેપ આવી ગયું. હવે બીજી સ્ટેપમાં કે બાવો ક્યાં તન્મયાકાર થાય છે, ખાવામાં કહેશે પહેલી જાગૃતિ રહી અડધી મિનિટ, પછી તો એકાકાર થઈ ગયો. પણ ભાવતું તો બધું માટે એકાકાર થયો, ના ભાવતું હોય ને અડી જાડી રોટલી ના શાક તો ચડ્યું જ નથી ને મારો તો આમ છૂટો જ પડી જાય. આહાર એ ઉણો દરી કહેશે મારે કરવું જ ના પડે, આજે ખવાયું જ નહીં મારા. એટલે પણ તું તોય હજુ તન્મયાકાર તો રહે છે, મારથી ના ખવાયું ને મેં તો ખાધું જ નહીં ને મને ભાવ્યું જ નહીં. ત્યાંય જાગૃતિ રાખવાની હતી. આજે બાવો ખાવામાં તન્મયાકાર નથી થયો, આજે અકળાઈ ગયો, છૂટો રહ્યો થોડો થોડો, ઉણોદરી સહેજે રહી, સારું થયું. પણ આપણે એને જુદું રાખતા શીખવું છે કે ક્યાં તન્મયાકાર, વાણીમાં ક્યાં તન્મયાકાર થાય છે, વિચારોમાં ક્યાં તન્મયાકાર થાય છે, વર્તનમાં ક્યાં તન્મયાકાર થાય છે, માનમાં તન્મયાકાર હોય, વિષયમાં તન્મયાકાર, કલ્પના ઊભી થાય તેમાં, લોભમાં પૈસાનું યાદ કરે અહીંયા આટલા પડ્યા છે અહીંયા, તો એમાં તન્મયાકાર. તે આપણે આખો દાડો ક્યાં તન્મયાકાર પણ વર્તે છે ને એ સામાયિકમાં જોઈશું. આ થોડી ડીપ છે, ઊંડી છે, જે આપણું ચોથું લેવલ તન્મયાકાર ક્યાં થવાય છે એને જોવું. પણ છતાંય આપણે આ વાત નીકળી છે તો લઈશું, એમ કરતાં કરતાં પ્રેક્ટિસમાં બધું જ્ઞાન ગોઠવતા જઈએ છીએ. છેવટે તન્મયાકારપણું ન હોય કોને કહેવાય. આજે દાદા કહે ને પોતાની બધી જ વાતો ખુલ્લી કરે છે, ખરાબમાં ખરાબ ને સારામાં સારું, તો કે અમને કાંઈ અસર જ નથી. આ પાડોશીની જેમ ખરી પડતી વાતો ત્યારે પોતે તન્મયાકાર જ નથી. જેમ ચંદુની વાત, આ દીપકની વાત થતી હોય ને હું જુદો જ રહ્યા કરું, જેમ પાડોશીની વાત કરતા હોય ને એના જેવું લાગે, અથવા પાડોશીને કોઈ બીજો માણસ વળતો હોય અને આપણે છેટારીને જોતા હોય ને તો આપણને અડે જ નહીં કે ભાઈ આ પહેલાં બેને કંઈ વઢવાડ થઈ લાગે છે. આપણે છેટારીને જોતા હોય ને આપણને અસરે નથી થતી. એવું આ દેહમાં ફાઇલ વનની ઉપર જો કોઈ આક્ષેપ મૂકે, કોઈ કરે, તો એ અંદર અસર જ ના થાય, એ તન્મયાકાર નથી એવી દશા કહેવાય. અસર થાય છે તે અહંકાર તન્મયાકાર થયો, મને કેમ આવું કહ્યું, એને જાણો ત્યારથી આપણી જાગૃતિ શરૂ થાય છે. પણ આ તન્મયાકાર પણ અહીંયા છે, મને આવું કેમ કહી ગયો, મેં શું બગાડ્યું હતું, મને ખોટી રીતે તમે ફસાવો છો. એટલે પણ એ અહંકારમાં આપણે તન્મયાકાર થયા, માનમાં તન્મયાકાર થયા. એટલે આવું તન્મયાકાર થવાથી અસરોમાં આવીએ છીએ, તન્મયાકાર ના થાય તો અસરથી મુક્ત દશા. એ છેલ્લી પારાસીસી થર્મોમીટર કે આ સ્ટેજે પહોંચવું છે આપણે. એટલે આખા દિવસમાં ક્યાં ક્યાં તન્મયાકાર થયા, આખા દિવસનું લેજો, પછી પાછલા પ્રસંગોમાં લેજો, સામાયિકમાં બધું વિગતવાર લઈ શકાય કે તન્મયાકાર ક્યાં ક્યાં થવાયું હતું, ક્યાં ક્યાં જુદા રહેવાયું હતું, જ્ઞાન ગોઠવાયું. એવું એ ખબર પડે કે આવું જ્ઞાન ગોઠવ્યું ને ત્યારે જુદું પડી ગયું આખું, અને આવી બુદ્ધિ અજ્ઞાન આવું હાજર થયું ને એટલે તન્મયાકાર થઈ ગયો હતો. એટલે કેવું અજ્ઞાન ઊભું થયું, દોષિત દેખાવા માંડ્યા અને તન્મયાકાર થઈ જવાયો, અને પછી કેવું જ્ઞાન ગોઠવ્યું, જુદાપણું વધ્યું અને છૂટા પડી ગયા. એટલે એ બધું જ આપણને ખબર પડી શકે એવી આપણે ભલે ને બે પાંચ પ્રસંગ લો, પણ વિગતમાં જુઓ કે કેવી રીતે તન્મયાકાર થવાય છે, કેવી રીતે છૂટો પડાય છે. અને છૂટું પડ્યાની પછી માસ્ટર કી પાંચ આજ્ઞા, ડબલ એ ડબલ બી, નિર્દોષના પુરાવા, એવા ગોઠવો હંમેશ માટે, પછી તન્મયાકાર પણ ના રહે, વાતચીતના પ્રયોગથી પણ તન્મયાકાર પણ છૂટી જાય. એટલે આ બધી ચાવીઓ આપણે ગોઠવીશું જ્ઞાનની છૂટું પડવા માટે. તન્મયાકાર ક્યાં થવાય છે, કેટલું થવાય છે, કોને થવાય છે, બધું સામાયિકમાં જોઈશું.